नमस्ते वाला विद्यार्थी मित्रों, तमारू स्वागत छे मारी चैनल स्टडी विद लक्ष्य में। आज आपणे विषय आंकड़ाशास्त्र धोरण 11 ना विषय की बात करीशू अने समय रहेशे 2 कलाकनो, कुल गुण रहेशे 50 नो। अने माध्यमिक अने उच्चतर माध्यमिक विभाग गुजराती माध्यम अने द्वितीय सामयिक परीक्षानुं आ प्रश्नपत्र आपणे जोई रह्या छे। आ पहेला पण तमारे धोरण 11 ना गुजराती, अंग्रेजी, इकोनॉमिक्स, नवाना मूल तत्व, वाणिज्य व्यवस्था आ प्रश्नपत्र जोता हो तो चेनल पर तमने मिली जैसे। विभाग ए थी शुरुआत करता पहला तमे चेनल पर नवा हो तो चेनल ने लाइक शेयर और सब्सक्राइब कर लेजो, ओके, कि जेथी तमने नवी नवी अपडेट मिलती रहे और बेल आइकन ने प्रेस करजो। चलो आगे बढ़िए तो विभाग ए थी शुरुआत करीशू। नीचे आपेला विकल्प में साचो विकल्प पसंद कर जवाब लखवाना है। प्रत्येकना एक गुण है। जो माहिती नो बहुलक अवाख्यात हो तो सामान्य संजोगों में विषयात्मक विस्तार केटलो हो तो माहितीनो बहुलक अवाख्यात हो तो कदाच विस्तार है -3 થી +30। एक्स वत्ता ए आखा वर्ग ना विस्तार अंतिम पद क्यों है तो यह वर्ग है। एफ जेम जेड अने ना प्रकार विधेयक है तो केवा प्रकार विधेयक है? अनेक एक विधेयक है। एक गुणोत्तर श्रेणी प्रथम पद ए अने सामान्य गुणोत्तर बी तो एन वत्ता एक नु पद के हो तो वर्णावा है। 4 અને 9 गुणोत्तर मध्य के हो तो 6 हे। 4 અને 9 मध्य केटलो हशे? गुणोत्तर मध्य केटलो हशे? नीचे पैकी क्यों माप एकम थी मुक्त छे? तो चलनांक। अवलोकनो 5 5 5 5 माटे प्रचारनो कोईपण माप शुं थशे? तो 0। 2 वितरण नाम आप नीचे मुजब छे तो नीचेना माथे क्यों विधान साचुं छे? तो मध्य 44, मध्य 48, प्रमाणिक विचलन वितरण 2 अने वितरण 1 अने 2 करता ओछुं विषम छे। एक्स गुणिया एन बराबर 240 हो तो एन की किंमत गोतो तो 4। जो एक्स 10 - 25 गुणोत्तर श्रेणी में हो तो एक्स की किंमत मिलवो -4 मळे। एवी रीते विभाग बी की बात करिए तो विभाग बी में तमारे विषमता एटले शुं तमारे वर्णावानुं छे। प्रश्ननो टूंक में जवाब आपवानो छे। विषमता कोने कहे छे? कर्मचय अने संचय वच्चेनो मुख्य तफावत तमारे वर्णावानो छे। विधेय अवाख्यायित थवा माटेनी जरूरी शरतो जणावानी छे। અને જો એ બી સી ડીનો ગુણોત્તર શ્રેણીમાં હોય તો એ બી બરાબર બી સી થાય તો વિધાન સાચું છે કે ખોટું તે જણાવવાનું છે અને પ્રચારના પ્રકાર પણ તમારે જણાવવાના છે। આ વિભાગ બીનું તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો કમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો તો તમને અમે સંપૂર્ણ સોલ્યુશન આપવાની પણ ટ્રાય કરીશું। વિભાગ સીની વાત કરીએ તો અવલોકનો -5, -1, -2, -3 અને એનો મધ્ય 10 છે તો એની કિંમત તમારે શોધવાની છે, ओके। એની કિંમત તમારે ગોતવાની રહેશે। મધ્યસ આપી દીધો છે। એક માહિતીનો સમૂહ 25માં અને 75માં સતાક્ષ 20 અને 36 છે તો ચતુર્થ વિચલનનો અંક શોધો। એવી રીતે તમે જુઓ તો એક આવૃત્તિ વિતરણમાં Q3 Q2 = 2 Q3 - Q1 હોય તો જે શોધો। 3 8 0 7 6 એ બધા અંકોનો ઉપયોગ કરીને 5 અંકવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાશે? શ્રેણી સૂત્રનો ઉત્તર મેળવવાનો છે તો 2 2 વર્ગમાં 2 4 એવી રીતે તમારે કેટલામું પદ ગોતવાનું છે? 5મું પદ ગોતવાનું છે। આ એરિથમેટિક પ્રોગ્રેશન જેવું છે। એક ફેક્ટરીમાં 75 કુશળ કારીગરોનો આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્ય 280 રૂપિયા છે જ્યારે 125 બિનકુશળ કારીગરોને દૈનિક વેતન આપવાનો મધ્ય 150 છે તો મિશ્ર મધ્ય શોધવાનો છે। તો તમારો વિભાગ સીનું પણ શું કરવાનું છે? સોલ્યુશન ગોતવાનો છે, રાઈટ। ચલો વિભાગ ડી વાત કરીએ। એ સોલ્યુશન તમારું જોતું હોય તો ચેનલ પર મળી જશે, તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરશો। તો નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો તો પ્રત્યેકના 3 ગુણ છે તો વર્ગમૂળમાં 3 1 વત્તા 6 ની ઘાત, વર્ગમૂળમાં 3 - 1 ની 6 ઘાત, એના કિંમત દ્વિપદી વિસ્તરણથી મેળવવાનું છે। વિધેયક એફ એ અને એન યુ 0 તો એક્સ બરાબર વર્ગમૂળમાં 1x² - 16 તો પ્રદેશ એ 4 અને 5 હોય તો તેનો વિસ્તાર શોધવાનો છે। આપેલ ગુણોત્તર શ્રેણીમાં T5 = 405 અને T7 = 3,000 હોય તો T4 શોધો। એક પ્રાણી સંગ્રહાલયમાં 7 વાઘને પૂરવા માટે 7 પાંજરા છે તો 7 પાંજરામાંથી 3 પાંજરા એટલા નાના છે કે જેમાં 7 વાઘ પૈકી 3 વાઘ જઈ શકતા નથી તો 7 વાઘને 7 પાંજરામાં કેટલી રીતે પૂરી શકાય છે, ઓકે। તો આમાં અલગ અલગ રીતે તમને આપેલું છે તો એ પ્રમાણે તમારે સોલ્વ કરવાનું છે વિભાગ ડી। આવા જ પ્રકારના પ્રશ્ન છે તો રેડી રહેજો। નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ 4 ગુણ છે। એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલી 4 CA અને 5 ડૉક્ટરમાંથી 3 સભ્યની સમિતિ બનાવતા આ સમિતિ CA ની સંખ્યાની બહુમતી
સીએની સંખ્યા બહુમતીમાં રહે છે અને ડૉક્ટરની સંખ્યા બહુમતીમાં રહે છે. એફ તમે જુઓ તો એફ એ બી એ ગણમાં તમે જુઓ તો 10, 20, 30 અને બીનો ગણ છે 18, 48, 98, 128, 148. તો 5x-2 હોય તો પ્રદેશ અને સહપ્રદેશ અને વિસ્તાર મેળવવાનો છે. એક ગુણોત્તર શ્રેણીમાં 3 ક્રમિક પદોનો સરવાળો 6×-64 છે તો શ્રેણીના પદો તમારે શોધવાના છે. એવી રીતે આ તો વિભાગ તમારો ઈ, અને એવી જ રીતે તમારો વિભાગ એફનું પણ સોલ્યુશન જોતું હોય તો તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો, અમે દેવાને પૂરો પ્રયત્ન કરીશું. તો તમારે પ્રત્યેકના 5 ગુણ છે. તો એક ઉત્પાદક એવું માને છે કે દૈનિક ઉત્પાદનના બહુલક 70 છે અને ઉત્પાદકીય એકમ ડિઝાઇનમાં થોડો ફેરફાર કર્યા પછી લીધેલી માહિતીનો ઉત્પાદનનું વિતરણ નીચે પ્રમાણે છે. તો એકમોની સંખ્યા તમે જુઓ તો 60 થી 64માં કેટલા છે, 5 દિવસ લાગે છે. 65 થી 59ની સંખ્યામાં 7, પછી 70 થી 74માં 10, 75 થી 79માં 8, 80 થી 84માં 5, 85 થી 90માં 3 અને 90 થી 94માં 2. તો તમારે માહિતીનો શું ગોતવાનો છે, બહુલક ગોતવાનો છે. જો 9મું ધોરણ હોય તો ઇઝી છે કે જેની સંખ્યા વધારે છે તેને આપણે કન્સિડર કરી લઈએ. ઓકે, પણ અહીંયા તમારે ગણતરી કરીને બતાવવાનું છે. બીજો સવાલ જોઈએ તો કોઈ એક ફેક્ટરીની કામગીરીમાં તમે જુઓ તો મળતી દૈનિક મજૂરીમાંની વિગતો નીચે આપેલી છે. 100થી ઓછી હોય તો એવી કેટલી છે, 12 કારીગરોની સંખ્યા. 200થી ઓછી એવી કેટલી છે, 30. 300થી ઓછી હોય એવી 65. 400થી ઓછી હોય એવી 107. 500થી ઓછી હોય 157. 600થી ઓછી એવી 102. 400-700થી ઓછી હોય 222. 800થી ઓછી હોય એવી 230. એવી રીતે માહિતી પરથી કારીગરોની દૈનિક મજૂરીનું ચલન નાક સુધીને મળી જાય છે. આગળ જોઈએ તો 60 ગુણની એક પરીક્ષામાં વિદ્યાર્થીએ મેળવેલા ગુણનું વિતરણ તમારી પાસે છે. તો વિતરણ એવું છે, 0 થી 10 હોય એવા વિદ્યાર્થીઓ કેટલા છે, 5 સંખ્યા છે. પછી 0, 10 થી 20 હોય એવા 12 છે. 20 થી 30 માર્ક્સ હોય એવા 38. 30 થી 40 હોય 38. 40 થી 50 20. 50 થી 60 7. કુલ કેટલા છે, 120. તો વિષમતાક શોધવાનો છે. હું ગોતવાનો છે અહીંયા વિષમતાક. તો જો એપમાં તમને 3 વસ્તુ શોધવાની કીધેલી આવી શકે છે. એક તો બહુલક શોધવાનો, બીજું તમને ચલનાક શોધવાનો, ઓકે, અને ત્રીજું તમારે શોધવાનું શું આવી શકે છે, વિષમતાક શોધવાનું આવી શકે છે, વિષમતાક, રાઈટ. તો આ તો તમારું સંપૂર્ણ એક પેપર કે જે પેપર દ્વિતીય સામયિક પરીક્ષાનું અને એ પણ આંકડાશાસ્ત્રનો વિભાગ એથી લઈને એફ સુધીનું તમારી સામે રાખવામાં આવ્યું છે. આ જ પેપરનું તમારે સોલ્યુશન જોતું હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. તો વહેલી તકે અમે તમને આનું શું પ્રોવાઈડ કરીશું, સોલ્યુશન પણ પ્રોવાઈડ કરીશું. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો અને બીજા પણ પ્રશ્નો બધા તમને ચેનલ પર મળી જશે.